વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ. આજે આપણે બનાવવાના છીએ હોમમેડ થાબડી, અને એ પણ ઘરની જ સામગ્રીમાંથી. અને એમાંથી આપણે હોમમેડ ઘી બનાવવાના છીએ. આજે એક સાથે બે રેસીપી તમારી સાથે શેર કરીશ. કોઈપણ જાતની ફટકડી, દૂધ ફાડવા માટે થઈને ફટકડીનો ઉપયોગ કર્યા વગર અને એકદમ સરળ રીતથી ઘરે જ આપણે થાબડી બનાવવાના છીએ. અને ઘરની જ સામગ્રીમાંથી, કોઈ પણ બીજી સામગ્રી એડ કર્યા વગર, મલાઈમાંથી આપણે ઘી અને સાથે મલાઈમાંથી બનતી થાબડી આપણે બનાવવાના છીએ. જોજો મિત્રો, જાંબાળાની, ગુજરાતમાં ગીરમાં આવેલું જાંબાળા જે છે એની જો થાબડી તમે ખાધી હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને એની થાબડીનો જ ટેસ્ટનો યાદ અપાવે એવી થાબડી તમે મલાઈમાંથી ઘરે જ પણ જાતે જ બનાવી શકો છો. તો થાબડી બનાવવા માટે થઈને આપણે અહીંયા મલાઈ લેવાની છે. તો મેં અહીંયા અઠવાડિયાથી મલાઈ કટોરામાં ભેગી કરેલી છે, અને આગલા દિવસે જે આપણે દૂધ લીધેલું હોય એ દૂધને ગરમ કરી અને ફ્રીજમાં ઠંડુ મૂકી દેવાનું છે. અને ઠંડુ પડી ગયા બાદ એની જે મલાઈ હોય એ મલાઈ મેં આમાં બકડિયામાં લઈ લીધેલી છે, કારણ કે કટોરું આખું ભરેલું છે તો એમાં સમય નહીં, એટલા માટે તેની મેં કડાઈમાં જ લઈ લીધેલી છે. અને ઓલી જે સાઈડમાં આપણે મલાઈ રાખેલી છે કટોરામાં, એ મલાઈ પણ આ મલાઈની સાથે આપણે મિક્સ કરી દઈશું. અહીંયા મેં ભેંસના દૂધની મલાઈ લીધેલી છે. તમે ગાયના દૂધની મલાઈમાંથી પણ આ સામગ્રી ખૂબ જ સરળ રીતે બનાવી શકો છો. તમે આવી રીતે થાબડી બનાવો છો કે નહીં, અથવા તો તમે આવી રીતે ઘી બનાવો છો કે નહીં, એ પણ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. તો ખ્યાલ આવે કે મારી આ રેસીપી છે એ તમને કામ લાગી છે કે નહીં, અથવા તો આ રેસીપીમાં તમે તમારા સૂચનો પણ કમેન્ટ કરીને શેર કરી શકો છો. આની પહેલાં પણ આપણે ઘી બનાવવાની રેસીપી શેર કરી હતી, અને ઘણા લોકોએ ખૂબ જ સરસ એવા સૂચનો પણ આપ્યા અને ખૂબ જ સરસ એવી કમેન્ટ આપી અને મને પ્રોત્સાહન પણ આપેલું. તો થેન્ક યુ ઓલ સબસ્ક્રાઈબર્સ અને ઓલ સપોર્ટર્સ કે જેમણે મને કમેન્ટ કરી અને આટલું પ્રોત્સાહન પૂરું પાડ્યું, અને એના જેવી જ હું બીજી રેસીપી લાવવા માટે મજબૂર થઈ, કારણ કે ઘણાએ મને કીધેલું કે મલાઈમાંથી પણ આવી રીતે ઘી બનાવી શકાય છે. તો એના માટે થઈને આ વિડીયો મારે અપલોડ કરવો જરૂરી બન્યો. તો આજે આપણે મલાઈમાંથી ઘી બનાવવાના છીએ. તો એના માટે થઈને જે આપણે મલાઈ લીધેલી છે એ શરૂઆતમાં આપણે ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર એને એકદમ સરસ રીતે ઉકળવા દેવાની છે, કારણ કે સરસ રીતે ઉકળશે તો છે મલાઈ છે એ ઓગળવાની શરૂઆત થશે. તો એના માટે થઈને શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ રાખવાની છે, જેને કારણે આપણી કડાઈ છે એ સરસ રીતે ગરમ થઈ જાય, અને ત્યારબાદ એમાં ઉફાણ આવવાની શરૂઆત થાય ત્યાં સુધી ફરતીકોર જેટલી પણ મલાઈ ચોટતી હોય એ મલાઈને આપણે આવી રીતે જે તવિત હોય છે એની મદદથી આવી રીતે છૂટી પાડતી જવાની અને આમાં મિક્સ કરતી જવાની છે. અને ઉફાણ પણ આવશે ત્યારે આપણે ગેસ છે એ ધીમો કરી દેવાનો છે, અને ત્યારે આપણે ધીમે ધીમે ધીમા ગેસની ફ્લેમ ઉપર સતત આપણે મલાઈને હલાવતી રહેવાની છે. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા મલાઈ છે એક સરસ રીતે ઓગળી ગઈ છે અને એકદમ ઘાટું રગડા જેવું દૂધ રેડી થઈ ગયું એવું લાગે છે. તો ક્રીમ આપણો અહીંયા સરસ રીતે ઓગળવાની શરૂઆત થાય ત્યાં સુધી આપણે સતત ને સતત આવી રીતે હલાવતું રહેવાનું છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ એવું ઉફાણ આવી ગયું છે, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉભરાય નહીં. તો એના માટે થઈને ગેસની ફ્લેમ છે એ ધીમી કરી દેવાની. હવે આપણે જોઈ શકીએ છીએ કે ધીમા ગેસની ફ્લેમ ઉપર સતત ને સતત આવી રીતે ઉફાણ આવવાનું શરૂ છે. તો જે કાંઈ દૂધનો ભાગ છે એને આપણે બળવા દેવાનો છે. દૂધનો એકદમ લિક્વિડ ફોર્મ જે છે એ જ્યાં સુધી બળે નહીં ત્યાં સુધી આપણે સતત ને સતત હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા હું સતત ને સતત જે કડાઈમાં તવિથા વડે હલાવતી જાઉં છું, અને સાઈડમાં જે કાંઈ મલાઈ ચોટે છે એ પણ હું આમાં મિક્સ કરતી જાઉં છું. અને તમે જોઈ શકશો કે સરસ એવું ઘી છે એ પણ આરામથી છૂટું પડી જશે, અને ફટકડી વગર થાબડી છે આપણે ઘરે ખૂબ જ સરળ રીતે અને એકદમ ટેસ્ટી એવી થાબડી આપણે બનાવી શકશું.
તો જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એમાંથી કોને કોને થાબડી ભાવે છે એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મને તો ભાવે જ છે અને મારા ફેમિલી મેમ્બર્સને પણ ભાવે છે, તો એની જે રિક્વેસ્ટ અને સબસ્ક્રાઈબરની રિક્વેસ્ટને પૂરી કરવા માટે થઈને મેં આ રેસિપી બનાવેલી છે. તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી અને જરૂરથી કહેજો, અને આપનું કમેન્ટ કરી અને મને પ્રોત્સાહન પણ પૂરું જરૂરથી પાડશો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે મલાઈ છે એકદમ સરસ રીતે, એનું જે દૂધનો ભાગ છે એક સરસ રીતે બળી ગયો છે, અને એકદમ જે આપણે કહીએ ને કે ઘીનો ભાગ છે એ સરસ રીતે છૂટો પડવા માંડ્યો છે, અને થાબડીનું જે ટેક્સચર આવવું જોઈએ એવું સરસ રીતે ટેક્સચર છે એ છૂટું પડવા માંડ્યું છે. ફટકડી વગર દૂધ છે સરસ એવા ઝીણા ઝીણા કણી રૂપે છૂટું પડી ગયું છે, આપણે દૂધને ફાડવાની જરૂર પડી નથી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ખૂબ સરસ રીતે કણીધાર એવી થાબડી આપણી તૈયાર થવાની શરૂઆત થઈ ગઈ છે. તો થાબડી તો આપણે ઘી લઈ લીધા બાદ બનાવશું. અત્યારે આપણે આમાંથી જે કાંઈ ઘી છૂટું પડ્યું છે એને પહેલાં તો આપણે દૂર કરવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે હવે નીચેના ભાગમાં પણ આવી રીતે દૂધ છે એ ચોંટવાની શરૂઆત થઈ ગઈ છે, અને ઘી છે એકદમ સરસ રીતે છૂટું પડવા માંડ્યું છે. ત્યારે આપણે ગેસને છે એ બંધ કરવાનો છે. અહીંયા ઘી સરસ એવું છૂટું પડી ગયું છે, અને એક કટોરાની મલાઈમાંથી પણ આપણે જાજુ બધી ઘી છે એ બનાવી શકીએ છીએ. મિત્રો, રેસિપી ગમે તો એક લાઈક જરૂરથી આપી દેજો, અને આપણા ફેમિલી ગ્રુપ્સ અને ફ્રેન્ડ સર્કલમાં શેર પણ જરૂરથી કરી દેજો, અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં, કમેન્ટ જરૂરથી કરી દેશો. તો અહીંયા આપણું ઘી છે રેડી થઈ ગયું છે, ગેસ આપણે અહીંયા બંધ કરી દેશું, અને સાઈડમાં જે કાંઈ ચોટેલું હોય એ આપણે મિક્સ કરી દેવાનું છે. અને જ્યારે ઘી સરસ એવું છૂટું પડેલું આપણને દેખાય, આપણે જોઈ શકીએ છીએ ગેસ બંધ કર્યા બાદ ઉપર છે આખું ઘી છે એ તરી ગયું છે, અને જે કાંઈ થાબડી બનાવવા માટેનો પાર્ટ છે એ નીચે આવી ગયો છે. ત્યારે આપણે આવી રીતે ગાળી લેવાનું છે. મારાથી અહીંયા નાની ગળણી લેવાઈ ગઈ છે, તમે મોટું ગળણું લેજો જેને કારણે ઘી ગાળવામાં સરળતા રહે. અહીંયા હું મોટા તવીથાથી આવી રીતે બને ત્યાં લગી થાબડીનો જે પાર્ટ છે એ ગળણીમાં ન જાય એ રીતે ઘીને વ્યવસ્થિત રીતે વાટકામાં ગાળી લઉં છું. તમે મોટો ગળણો જો તમારી પાસે હોય તો એ મોટા ગળણામાં જ આ બધું જે કાંઈ મિશ્રણ છે એ લઈ લેવાનું, અને બેથી ત્રણ મિનિટ માટે એને રહેવા દેવાનું, જેને કારણે એમાં રહેલું બધું જ ઘી છે એ નીકળી જશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતે જે કાંઈ કીટાનો ભાગ દેખાય છે, મોળો આ કીટું જે નીકળે છે એકદમ મોળું હોય છે, ખાટું હોતું નથી, કારણ કે આપણે અહીંયા મલાઈને સીધે સીધી ગેસ ઉપર ગરમ કરી અને ઘી બનાવેલું છે. આપણે એમાં મેળવણ ઉમેર્યા વગર અહીંયા ઘી બનાવેલું છે, એટલા માટે આ જે કીટું છે એકદમ મોળું હોય છે, અને એને કારણે જ આપણે થાબડી છે એ બનાવી શકીએ છીએ. તો અહીંયા આવી રીતે આ જે પાર્ટ દૂધનો હોય છે એને આવી રીતે ભેગો કરતો જવાનો છે, અને જે કાંઈ કડાઈ છે એમાં આવી રીતનું ઘી છૂટું પડે એની રાહ જોવાની છે. બધું જ ઘી બને ત્યાં લગી નીતરી જાય એવો જ પ્રયત્ન કરવાનો છે, કારણ કે થાબડીમાં પણ ઓલરેડી ઘી તો હોય જ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે મલાઈમાંથી એકદમ સરસ એવું ઘી આપણે બનાવેલું છે. તો આપણું હોમમેડ ઘી, મલાઈમાંથી બનાવેલું ઘી અહીંયા રેડી થઈ ગયું છે. તો આપણે આજે જે એની કીટાનો જે ભાગ હતો એને હજુ પણ એમાંથી ઘી થોડું નીકળશે, તો એ માટે થઈને હું મારું એક બીજું કામ બતાવવા માટે થઈને સાઈડમાં થાબડીને આવી રીતે થાબડીનો જે પાર્ટ છે એ ઉપર રાખી અને કડાઈને આવી રીતે હું રાખી દઈશ, જેના કારણે જેટલો પણ ઘીનો ભાગ હશે આવી રીતે નીચે આવી જશે. તો બને ત્યાં લગી જેટલો ઘીનો ભાગ નીકળી જાય એટલો એવો પ્રયત્ન આપણે કરવાનો છે. તો 5-10 મિનિટ માટે આમ તો રહેવા દો, તોય પણ વાંધો નહીં, થાબડી સરસ રીતે બનશે જ. તો આવી રીતે રહેવા દેતા એમાં જેટલું પણ ઘી નીકળતું જાય છે બધું જ ઘી આપણે છે એ લઈ લેવાનું છે. જોઈ શકીએ છીએ ઘી નીકળવાનું શરૂ જ છે, અને એટલા માટે જ હું કહું છું કે જો તમારી પાસે મોટો ગરણો હોય તો એમાં તમે ગાળીને રહેવા દેજો, જેને કારણે વધારાનો જે ઘીનો ભાગ હોય એ નીકળી જાય. તો આપણો માવો સરસ એવો રેડી થઈ ગયો છે, અને હવે આપણે થાબડી બનાવવાની શરૂઆત કરશું. તો થાબડી બનાવવા માટે થઈને આપણે એની અંદર 1-1.5 કપ જેટલું દૂધ એડ કરીશું. દૂધ એડ કરવાનું કારણ એ છે કે જે માવો છે એમાં આપણે સાકર એડ કરવાના છીએ એ ઓગળવામાં સરળતા રહે. તમે સાકર પણ લઈ શકો છો અને
તમારા ઘરમાં જો ખાંડ હોય તો ખાંડ પણ તમે એમાં ઉમેરી શકો છો. તો સાકર એડ કર્યા બાદ મેં એમાં એલચી એડ કરેલી છે, એલચીનો ભૂકો એડ કરવાનો, જેને કારણે એની સુગંધ આવતા તમારી થાબડી છે એ ખૂબ જ સરસ બને છે. તો આપણે જોઈ શકીએ છીએ કે સાકરનો ભૂકો છે સરસ રીતે ઓગળવા માંડ્યો છે અને આ લિક્વિડ જે ફોર્મ રેડી થયું છે એમાં જે કાંઈ પાણીનો ભાગ દેખાય છે, જે ઓગળેલી સાકર છે એ આપણે એનો જે પાણીનો ભાગ છે એને બાળવાનો છે અને એમાંથી આપણી થાબડી છે સરસ રીતે રેડી થશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફટકડી વગર પણ, દૂધને ફાડ્યા વગર આપણે સરસ રીતે માવો બનાવી અને આપણે ઘરે જ થાબડી બનાવી શકીએ છીએ. મિત્રો, રેસીપી ગમે તો એક લાઈક જરૂરથી આપી દેજો અને આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. રેસીપીને શેર પણ જરૂરથી કરી દેજો. અને આની પહેલાં જે રેસીપી આપણે એડ કરેલી હતી એ રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે, આપ જરૂરથી જોઈ લેશો. અને આમાં ઉપર આઈ બટનમાં પણ મેં એ રેસીપીની લિંક પણ આપેલી હશે, એમાંથી પણ તમે રેસીપી જોઈ શકશો. તો આપણે થાબડી બનાવવાની પ્રોસેસ અહીંયા શરૂ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે દૂધનો જે ભાગ આપણે આમાં એડ કર્યો તો એ દૂધનો ભાગ પણ અહીંયા બળવા માંડ્યો છે અને સરસ એવી થાબડી, આપણી થાબડીનું ફોર્મ છે એ રેડી થવા માંડ્યું છે. તો ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે, મીડિયમ, બહુ હાઈ પણ નહીં અને સાવ ધીમી પણ નહીં. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે થાબડી બનાવવાની છે. તો આપણે ખબર કેમ પડે કે થાબડી રેડી થઈ ગઈ છે? તો તમે જોઈ શકો છો કે નીચેથી બ્રાઉન બ્રાઉન છૂટું પડવા માંડ્યું છે અને ફરતી કોર ઘી છૂટું પડવા માંડ્યું છે. જો આપણે જોઈ શકીએ છીએ કે આમાંથી ઘી સરસ એવું છૂટું પડવા માંડ્યું છે અને આ બ્રાઉન કલર આવી રીતનું આપણે જોઈ શકીએ છીએ, એ સાબિતી છે કે આપણી થાબડી છે એ રેડી થઈ ગઈ છે. તો આપણી થાબડી રેડી થઈ ગઈ છે તો હવે આપણે અહીંયા આ જ સમયે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે, કારણ કે આપણે જોઈ શકીએ છીએ ફરતી કોર ઘી છૂટું પડી ગયું છે અને એકદમ જે આપણે થાબડીનું ટેક્સચર છે એ ખૂબ જ સરસ રીતે ફૂલી ગયું છે. તો આપણી થાબડી રેડી છે તો ગેસ બંધ કરી જ દેવાનું છે. અહીંયા આપણે એમાં ઘી એડ કરેલું નથી પણ એનું ને એનું જે ઘી છે એ છૂટું પડવા માંડ્યું છે. તો સરસ એવી બહાર મળે એવી આપણી થાબડી અહીંયા રેડી થઈ ગઈ છે. મિત્રો, હવે આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. પણ આપણે જોઈ શકીએ છીએ કે બકડ્યું છે, હજુ ગરમ છે, તો એમાં આપણે આવી રીતે હલાવતું રહેવાનું છે, નીચે દાઝે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણી થાબડી રેડી થઈ ગઈ છે, આપણે બાઉલમાં એને સર્વ કરીશું. થાબડીના રસિયા હોય તો એ લોકો લાઈક જરૂરથી આપે અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ જરૂરથી કરે. પણ આ રેસીપી જ્યારે તમે ઘરે બનાવશો ત્યારે જ તમને ખબર પડશે કે આ રેસીપીમાંથી આપણે ઘી પણ બનાવી શકીએ છીએ ને ખૂબ જ સરસ એવી જાંબળામાં મળે એવી થાબડી આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. અને તમને જાંબળામાં મળે એવી જ થાબડીનો ટેસ્ટ આવ્યો છે કે નહીં એ બનાવ્યા પછી જ ખબર પડશે. તો એકવાર જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને ટ્રાય કરીને મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેજો કે રેસીપી તમને કેવી લાગી છે. મિત્રો, અને કમેન્ટ કરશો તો એક પ્રોત્સાહન પણ અમને જરૂરથી મળશે અને આવી નવી નવી રેસીપીસ તમારા સુધી અમે જરૂરથી શેર પણ કરી શકશું. તો હવે આપણે નેક્સ્ટ રેસીપી કઈ જોવા માંગીએ છીએ એના માટે પણ તમે કમેન્ટ જરૂરથી કરી દેશો, જેને કારણે મને પણ ખ્યાલ આવે કે મારે કઈ રેસીપી શેર કરવી. તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ જરૂરથી કરી દેજો. અને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય, પહેલી વાર જો રેસીપી જોઈ રહ્યા હોય અને ચેનલમાં તમે નવા હોય, સબસ્ક્રાઈબ ના કર્યું હોય, તો આવી નવી નવી રેસીપીસ જોવા માટે થઈને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો. અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવીને ઓલ દબાવવાનું ભૂલતા નહીં, જેને કારણે નવી નવી રેસીપીઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. તમે જોઈ શકો છો થાબડી એકદમ સરસ રીતે આપણી સેટ થઈ ગઈ છે. હવે ઘણા બહેનોના એવા પ્રશ્નો હતા કે વાસણ કેવી રીતે સાફ કરવા, તો એની પણ હું અહીંયા ટીપ લઈને આવી છું. ઘીવાળા વાસણને સાફ કરવા માટે થઈને ખૂબ જ મથામણ થતી હોય છે. તો પહેલાં વહેલાં તો હું એમ જ કહીશ કે તમારા ઘરમાં જે ઘઉંનો લોટ હોય છે ને એ ઘઉંના લોટથી વાસણને ક્લીન કરી લેવાના. તો એનાથી શું થશે કે રોટલીમાં મોણ પણ નાખવું નહીં પડે, રોટલીમાં મોણ પણ થઈ જશે સરસ એવું, અને વાટકી પણ સરસ એવી ક્લીન થઈ જશે. તમે જોઈ શકશો કે આપણી ઘીની જે વાટકી છે એની અંદર આવી રીતે લોટથી એને ક્લીન કરી લેવાની છે. તો આપણે હાથ ફેરવીને જોઈ શકશું કે એમાંથી ઘી છે એકદમ સરસ એવું ક્લીન થઈ ગયું છે ને વાટકી સરસ ક્લીન થઈ ગઈ છે. એમાં લિક્વિડ નાખવાનું પણ જરૂર નહીં પડે, તમારી વાટકી છે એકદમ સરસ એવી કાચની છે તો એ ક્લીન થઈ જ ગઈ હશે. અને આ જે ઘીવાળા બીજા વાસણો છે એની અંદર પણ આવી જ રીતે લોટથી આપણે એને ક્લીન કરી લેવાના છે. અને જે ફરતીકોર ઘી ચોટેલું છે
એને આપણે આવી રીતે ક્લીન કરી અને એ લોટને આપણે રોટલી બાંધવા માટે, રોટલીનો લોટ બાંધવા માટે એ લોટનો આપણે ઉપયોગ કરી લેવાનો છે. અથવા તો તમે ભાખરી બનાવતા હોય અથવા તો તમે પરોઠા બનાવતા હોય તો એમાં આ લોટનો ઉપયોગ કરી લેવાનો છે, જેને કારણે તમારા પરોઠા, રોટલી અને ભાખરી એકદમ સોફ્ટ બનશે અને તમારા જે કાંઈ વાસણ છે એકદમ સરસ એવા ક્લીન પણ થઈ જશે અને કોઈ પણ જાતનું વેસ્ટ પણ નહીં જાય. તો આ ટીપ તમને કેવી લાગી છે મિત્રો, કમેન્ટ કરીને, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ જરૂરથી કરીને કહેજો કે આ ટીપ તમને કેવી લાગી છે. કારણ કે આ વિડીયો પણ મારે લેવો પડ્યો, એનું કારણ છે કે ગયા વખતે જ્યારે મેં ઘીની રેસીપી એડ કરી હતી એમાં એક બે બહેનોના આવા સવાલ હતા કે ભાઈ વાસણ ઉટકવામાં તકલીફ પડે છે અને ઘણા બધા ઘીના વાસણો થઈ જાય છે તો કેવી રીતે સાફ કરવા. તો આવી રીતે તમે ઘીના વાસણો છે એ સાફ કરી શકો છો. તો આ ટીપ તમને કેવી લાગી છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો. અને રેસીપી જો ગમે અને ટીપ જો તમને ગમે તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અહીંયા આપણું જે ઘીનું વાસણ છે સરસ રીતે રેડી પણ થઈ ગયું છે અને આવી રીતનો મોયણવાળો લોટ, મોણવાળો લોટ પણ આપણો તૈયાર થઈ ગયો છે અને આપણા વાસણ પણ ક્લીન સરસ થઈ જશે. તો આ એક જ રેસીપીમાંથી આપણે કેટલી વસ્તુનું સોલ્યુશન મળી જાય છે. ઘરે થાબડી બની જાય છે, ઘરે સરસ મજાનું શુદ્ધ ઘી મળી જાય છે અને પરોઠા રોટલી માટે થઈને સરસ એવો મોણવાળો લોટ પણ થઈ જાય છે અને વાસણમાં કોઈ પણ જાતનું વેસ્ટ પણ જતું નથી. કેટલા ફાયદા થાય છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો કે આ રેસીપી તમને કેવી લાગી છે. અને રેસીપી ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. રેસીપીને શેર પણ જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. તો ફરીવાર આવી નવી નવી રેસીપી